નમસ્કાર એન્ડ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકામાં બહુમતી તરફ આગળ વધી રહી છે અને મતગણતરીના વર્તાવ બાદ કમલમ વોર્ડરૂમ ખાતે ઉપસ્થિત ગુજરાત બીજેપી પ્રવક્તા જગદીશ દવે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને બીજેપીની બહુમતી માટેના જનગણની નિર્ણાયક ભૂમિકાને બિરદાવ્યા બાદ કોંગ્રેસે કરેલા અપપ્રચારનો જવાબ ગણાવ્યો હતો. આગળ વધી રહ્યા છે જીત તરફ. એના પરથી લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ફરીથી પણ ગુજરાતની અંદર પાછળના મહાનગરપાલિકામાં પોતાની 70% ટકાવશે અને અમને પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો હતો અને સીઆર પાટીલ સાહેબના જે પ્રમાણે માઇક્રો પ્લાનિંગ હતું અને જે સીઆર પાટીલ સાહેબનું જે પ્રમાણે નેતૃત્વ હતું એ નેતૃત્વ પર અમને ભરોસો હતો. વિજયભાઈ રૂપાણી અને આજે નીતિનભાઈ પટેલની જે નિર્ણાયક સરકાર હતી એને કરેલા કાર્યો હતા, આ કાર્યો ઉપર ગુજરાતની જનતાને પણ ભરોસો હતો અને એ મુજબ જોતા ભારતીય જનતા પાર્ટી ફરીથી આ 6 મહાનગરપાલિકામાં પોતાનો ભગવો રહેવામાં સફળ થશે. મારે એટલું જ કહેવાનું કે કોંગ્રેસ પહેલા તો આજે પોતાનો પક્ષ ચલાવતા શીખે. પક્ષ ચલાવતા શીખવાની વાત તો બાજુમાં ગઈ, પહેલાં મેન્ડેટ આપતા શીખી જાય. મેન્ડેટ પ્રોપર આપતા કોંગ્રેસ શીખતી નથી, પછી મેન્ડેટ આપવાની વાત, એના પછી પક્ષ ચલાવવાની વાત અને ત્યાર પછી ગુજરાત કે સરકાર ચલાવવાની વાત કરો. પહેલાં તમે પહેલાં પોતાનો પક્ષ સંભાળો અને એ ચલાવતા શીખવાડો. કારણ કે કહેવત છે જૂની કે જેનું દફતર ખરાબ એનું ભણતર ખરાબ. કારણ કે એનું દફતર એમને ગોઠવતા નથી આવડતું તો બીજાના ભણતરની ક્યાં ચિંતા કરવા જાઓ છો તમે. સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો જૂનાગઢ શાહપુર 28 તાલુકા જિલ્લા પંચાયત ઉમેદવારના સારથી અને રાજકારણના વર્ષોના અનુભવી ટીનુભાઈ ફળદુએ ભાજપ છોડ્યા પછી કોંગ્રેસને જીતાડવા હુંકાર કર્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર નીતિન ફળદુએ થોડા સમય પહેલા જ ભાજપ સામે પોતાનો રોષ ઠાલવી ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. ટીનુભાઈ ફળદુએ બહોળી સંખ્યામાં સર્વજ્ઞાતિના પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો ત્યારે હાલ જૂનાગઢ જિલ્લાની શાહપુર 28 જિલ્લા પંચાયત પરથી પોતાના ભાઈ શરદભાઈ ફળદુએ જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવી છે અને તેમના સાથી મિત્રોએ તાલુકા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે. 18 ગામોના 9 સરપંચો ટીનુભાઈ ફળદુ સાથે કોંગ્રેસમાં જોડાશે ત્યારે ટીનુભાઈ ફળદુએ આ બાબતે જણાવ્યું હતું કે મેં લોકોના કામ કરી મારી ઓળખાણ બનાવી છે. 10 વર્ષથી ગામનો સરપંચ રહ્યો છું ને મને વાતો નહીં લોકોમાં કામ કરવામાં મજા આવે છે. આમ પણ જાણે કે મોંઘવારે શિક્ષણ કિસાનના પ્રશ્નોના સવાલના ઘરેમાં ઘેરામાં આવી ગયેલી ભાજપ સરકારને ભાજપથી નારાજ વ્યક્તિઓને કારણે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર સહન કરવી પડશે. હું શરદભાઈ ફળદુ, મેં શાહપુર જિલ્લા પંચાયત 28 મતવિસ્તારમાં ઉમેદવારી કરી છે. અમે ખોટા વાયદાઓ કરી અને ચૂંટણી લડવા નીકળ્યા નથી. ઈમાનદારીથી લોકો માટે કામ કરશું અને જે ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક પ્રશ્નો છે, ખેડૂતલક્ષી છે, મજૂરલક્ષી છે, રોડ રસ્તા પાણીના પ્રશ્નો છે, એનું નિરાકરણ કરશું. આપે જે ઉમેદવારી નોંધાવી છે, પહેલાં આપ ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર હતા, હવે કોંગ્રેસની અંદર આવ્યા છો, કેવું ફીલ થઈ રહ્યું છે? હું ક્યારેય ભાજપ સાથે જોડાયેલો જ નહોતો અને હું આની પહેલાં શાહપુર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ રહી ગયેલો છું. સેવા સહકારી મંડળીમાં 13 વર્ષથી પ્રમુખ છું, સંઘમાં પ્રમુખ રહ્યો, ત્યારબાદ માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ બન્યા પછી ગુજરાતનું 1st નંબરનું ફ્રૂટ માર્કેટ બનાવ્યું અને 2017માં જ્યારે મગફળીની ખરીદીમાં આખા ગુજરાતમાં ખેડૂતોને લૂંટવામાં આવ્યા, ખાંડીએ 1200 રૂપિયા લેવામાં આવ્યા, ત્યારે મારી નેતૃત્વમાં અમારી સેવા સહકારી મંડળીએ પૂરી ઈમાનદારીથી ખેડૂતોને ચા, મિનરલ વોટર પાઈ અને એક પણ ગેરપ્રવૃત્તિ કર્યા વગર આખા ગુજરાતમાં 1st નંબરની અમે કામગીરી કરેલી છે. મારું નામ કાળાભાઈ સિંધલ અને વંથલી તાલુકાનું ધંધુસર મારું ગામ.
શું કહેશો ભાજપ અને કોંગ્રેસની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોંગ્રેસ કઈ પ્રકારના કામ કરશે આવનાર દિવસોની અંદર? સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એ સ્થાનિક સ્વરાજ્યની દેન જ કોંગ્રેસની છે. ટેબરભાઈ જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું અને એના મુખ્યમંત્રી હતા ત્યારે 1950માં સ્થાનિક સ્વરાજ્યની શરૂઆત ગુજરાતથી સૌરાષ્ટ્ર થતી, એટલે કોંગ્રેસ એને વરેલી છે. આ લોકો તો આવ્યા છે એ તો માત્ર ડ્રેસ જુદા જુદા પહેરીને આવે, ઘડી ખેડૂતની વાતો કરે, ઘડીક મધ્યમ વર્ગની વાતો કરે, ઘડી નોકરિયાતની વાતો કરે અને ઘડીક મોટે ભાગે ઉદ્યોગપતિઓની વાતો કરે, જ્યારે કોંગ્રેસ એ તો સ્થાનિક સ્વરાજ્યનો પ્રાણ છે. તો ક્યાંક ને ક્યાંક વાત થાય છે દિલ્હીની અંદર ચાલુ અત્યારે આંદોલનની, શું કહેવા માગો છો, નિર્ણય શું આવશે? એનો નિર્ણય સરકારે જ્યારે પણ જેટલું લાંબુ ચાલશે એટલી સરકાર જેવી છે એવી બદનામ થશે. ખેડૂતો પોતાનું પ્રાણ છોડવાના નથી. જન વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ અને ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ટ્રેન્ડમાં ટ્વિસ્ટ જોવા મળી રહ્યું છે. સુરતમાં ભાજપ પહેલા નંબરે તો આમ આદમી પાર્ટી બીજા નંબરે ચાલી રહી છે. સુરતમાં કોંગ્રેસ ત્રીજા નંબરનો પક્ષ બન્યો છે. વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 8માં આમ આદમી પાર્ટીની પેનલ આગળ છે. સુરતમાં ભાજપ બાદ બીજા સ્થાને આપ પાર્ટી આવી ગઈ છે. લેટેસ્ટ માહિતી જોઈએ તો 18 બેઠક ઉપર આપ આગળ છે, જ્યારે કોંગ્રેસ માત્ર 6માં જ આગળ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં આમ આદમી પાર્ટીની આખી પેનલની જીત થઈ છે. આ સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવી દીધું છે. આ ઉપરાંત અન્ય વોર્ડમાં પણ પ્રારંભિક વલણ પ્રમાણે આમ આદમી પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યાનું જાણવા મળ્યું છે. વોર્ડ નંબર 16 બાદ વોર્ડ નંબર 4ની આમ આદમી પાર્ટીની પેનલની જીત થઈ છે. બ્યુરો રિપોર્ટ, આનંદ, ગુજરાત ન્યૂઝ, સુરત. સમાચારના અંતમાં વાત કરવામાં આવે તો 21મી તારીખે યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. શરૂઆતના વલણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવ્યો છે. સુરત ખાતે આમ આદમી પાર્ટી પણ ખાતું ખોલાવે તો નવાય નહીં. આ દરમિયાન સવારે 11-15 વાગ્યા સુધી રાજકોટ વોર્ડ નંબર 7, 10, 4, 13, 1માં જીત મેળવી લીધી છે. જે સાથે જ ભાજપના વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ વિજય સરઘસ કાઢ્યા હતા. દરમિયાન વોર્ડ નંબર 10 અને 13ના વિજય સરઘસ વચ્ચે એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી. આ અંગે સામે આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કલાકો સુધી રસ્તા ઉપર સરઘસ કાઢી રહ્યા છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંપ લાવ્યું છે. 21મી તારીખના રોજ ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ છે અને આજે એટલે કે 23મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યા છે. ત્યારે સવારે 11 વાગ્યાના વલણ પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 11 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અનેક પાર્ટીઓએ આ વખતે કોંગ્રેસનો સાથ છોડીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું. 21મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકાનું ચૂંટણીમાં સૌથી ઓછું 42.51% મતદાન થયું છે, જ્યારે જામનગરમાં સૌથી વધારે 53.64% મતદાન નોંધાયું છે. તમામ મહાનગરપાલિકાઓમાં સ્ત્રી મતદારોની ટકાવારી 42.18% રહી છે, જ્યારે પુરુષ મતદારોની ટકાવારી 48.73% રહી છે. એટલે કે સ્ત્રી મતદારોની સરખામણીમાં પુરુષ મતદારોની મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી રહી છે. આ સાથે જ યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકાની બે વોર્ડની પેટા ચૂંટણીમાં 51.85% મતદાન નોંધાયું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ.